नमस्कार, जय श्री राम, जय श्री कृष्ण। सूरत थी श्री गलम में माला पूजा बना जे लईने આવે છે અવનવા તુલસીના ભેરકા તેમજ રુદ્રાક્ષની માળા તેમજ તુલસીની માળા। આજ આ વિડિયોની અંદર તુલસીની માળા વિશેની વાત કરવા જઈ રહ્યો છું, તો આ વિડિયો એન્ડ સુધી જોજો। તુલસીની માળાના ફાયદા કઈ રીતે યુઝ થાય છે, કઈ રીતે આપણે બેનિફિટ મળે છે એ વાત આ વિડિયોમાં કરી રહ્યો છું। તુલસીના પાન વિશે તમે સાંભળ્યું હશે કે તુલસીના પાનની ચા પીવાથી શરદી તાવ જેવી સમસ્યાઓથી દૂર થાય છે। હિન્દુ સનાતન સંસ્કૃતિમાં તુલસીને ખૂબ જ શુભ માનવામાં આવે છે, એટલા માટે હિન્દુ ધર્મના લોકો તુલસીની પૂજા કરે છે। તુલસીનું ઔષધીય મહત્વ તેમજ ધાર્મિક મહત્વ રહેલું છે। આ સિવાય જન્મ મરણના ચક્કરમાંથી પણ મુક્તિ મળે છે। કહેવાય છે કે તુલસીની માળા પહેરી અને સ્નાન કરવાથી દરેક તીર્થોનું ફળ મળે છે। આ જ કારણ છે કે લોકો ભગવાન કૃષ્ણના ભક્ત હોય છે તેઓ તુલસીની માળા સદાય ધારણ કરતા હોય છે। હિન્દુ ધર્મમાં પવિત્ર છોડ તુલસીને માનવામાં આવે છે, જેનું વિશેષ મહત્વ છે। તુલસીની પૂજા માતાના સ્વરૂપમાં કરવામાં આવે છે અને એના છોડને ઘરમાં લગાવવાથી નકારાત્મકતા દૂર થાય છે। કહેવાય છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં વાસ્તુ દોષની સમસ્યા અસર થતી નથી અને જીવનમાં સુખ સમૃદ્ધિ હેપીનેસ ઇન લાઈફ રહે છે। એવું માનવામાં આવે છે કે તુલસીના છોડ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય છે। આ બંને દેવતાઓને પ્રસન્ન કરવા માટે લોકો ઘરમાં માતા તુલસીની પૂજા કરે છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે તુલસીના પાન વિના ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી માનવામાં આવે છે। આ સિવાય હનુમાનજીની પૂજામાં પણ તુલસીના પાનનો પણ ચડાવવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું નિર્માણ થાય છે। હિન્દુ માન્યતાઓ અનુસાર તુલસીની દાંડી અને ડાળીઓથી બનેલી માળા પહેરવાથી પણ લાભ થાય છે। તુલસીની કંઠી જે ઝીણા પારાની કંઠી બનાવીને ગળામાં ધારણ કરી શકો છો, તેમજ તુલસીના મોટા મણકા બનીને જાપ કરવા માટેની માળા પણ તમે બનાવી શકો છો। ત્યારબાદ કહેવાય છે કે તુલસીની માળા પહેરવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે। જ્યોતિષ શાસ્ત્રોના મત મુજબ તુલસીની માળાના ગ્રહણ કરવાથી આત્મા શુદ્ધિ રહે છે। એટલું જ નહીં, તુલસીની માળા ધારણ કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે। તુલસીની માળા પહેરવાથી રોગો મટે છે, તે આપણી મોટી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવ કરે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસીની માળા પહેરવાથી જન્મ કુંડળીમાં બુધ અને ગુરુ ગ્રહોનો જે મજબૂત બને છે। માન્યતા છે કે જે વ્યક્તિ આ માળાને ધારણ કરે છે તેમણે માંસાહાર ભોજન ના કરવું જોઈએ। એટલું જ નહીં, તુલસીની માળા ધારણ કરનાર લોકોને લસણ ડુંગળીનો પણ ના ખાવા જોઈએ, કારણ કે લસણ ડુંગળી અને માંસાહારી વ્યંજનોને તે તામસિક માનવામાં આવે છે। એવામાં ભગવાનની ભક્તિમાં પણ અડચણ ઊભી થાય છે। તુલસીની માળા પર ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરવાનો શ્રેષ્ઠ મનાય છે। તુલસીની માળા પહેરતા પહેલા માળાને તેને ગંગાજળથી સાફ કરવાની રહે છે, ત્યારબાદ પૂજા કર્યા પછી ધારણ કરવાની રહે છે। તો હું આશા જ કરું છું કે તુલસીની માળા બાબતની માહિતી તમને યોગ્ય લાગી હોય। જો તમને આનાથી બેનિફિટ થતો હોય તો વિડીયોને શેર કરો, તેમજ અવનવી તુલસીની માળા તેમજ રુદ્રાક્ષની માળા લેવા માટે સુરતથી શ્રી જેલમે માળા પૂજા ભંડાર જેનો કોન્ટેક્ટ નંબર નીચે આપવામાં આવ્યો છે તેનો અવશ્ય કોન્ટેક્ટ કરો। ઓરિજિનલ અવનવા તુલસીની માળા તેમજ જાપ માળા, ગળામાં પહેરવા માટેની કંઠી તેમજ અલગ અલગ પેડલમાં માતાજીની દેવી દેવતાઓના પેડલમાં પણ તુલસીની માળા મળી રહી છે, તો ફટાફટ નીચે આપેલા નંબરમાં કોન્ટેક્ટ કરો અને આજે જ તુલસી માળાની ખરીદી કરો। જય શ્રી રામ।